આજે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ છે. આજે એક એવા પુરુષનો જન્મદિવસ છે કે જેમણે આજથી 112 વર્ષ પહેલા લાખો રૂપિયાનો ખર્ચ કરીને અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના 5-5 શિખરબદ્ધ મંદિરોની સ્થાપના કરી હતી. પરંતુ તેઓ પાસે ત્યારે ન હતા નાણાં, ન હતા માળા, ન હતા પાણા કે ન હતા દાણા. જેમણે હજારો લાખો લોકોને સમયા કરી જમાડ્યા, પણ પોતે તો ઘાસલેટના ડબ્બામાં ખીચડી રાંધીને જ જમ્યા. એવા પુરુષ કે જેણે વિશ્વને ભેટ આપી વિશ્વવ્યાપી BAPS સંસ્થાની. હા, એ જ શાસ્ત્રીજી મહારાજ કે જેમણે એમના જીવનની એક એક ક્ષણ અક્ષર અને પુરુષોત્તમ માટે ખર્ચી નાખી હતી. જે કહેતા કે અક્ષર પુરુષોત્તમ માટે તો મારે સ્વપચને ઘેર વેચાવવું પડે ને, તો પણ ઓછું છે. એ શાસ્ત્રીજી મહારાજ કે જેમને અક્ષર પુરુષોત્તમ માટે ગમે તેટલા પ્રશ્નો આવે, ગમે તેટલો ભીડો પડે, તે પણ તેમણે વેઠ્યો. અને આવો જ એક ભીડાવાળો પ્રસંગ બની ગયો આણંદ ગામની અંદર. શાસ્ત્રી મહારાજનું વિચરણ આણંદ ગામની અંદર ચાલી રહ્યું હતું ત્યારે એક હરિભક્ત શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને તેમણે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, મારા બહેનના હમણાં જ નવા નવા લગ્ન થયા છે અને જેમની સાથે લગ્ન થયા છે તે ગુણભાવી છે. તે મારા બહેનને બરાબર સત્સંગ કરવા દેતા નથી. તો જો આપ એ વ્યક્તિને સમજાવવા માટે આવો તો મારા બહેનને એ સારી રીતે સત્સંગ કરવા દે. શાસ્ત્રી મહારાજ તરત તૈયાર થઈ ગયા. બપોરનો સમય હતો. શાસ્ત્રીજી મહારાજ એક પાર્ષદને લઈ અને પેલા હરિભક્ત સાથે એમના બનેવીના ઘરે જવા માટે તૈયાર થયા. આણંદની બજારની અંદર ભરબપોરના સમયે શાસ્ત્રી મહારાજને ના મળ્યું ગાડું કે ના મળી ગાડી. શાસ્ત્રી મહારાજે વિચાર કર્યો કે હવે જો અત્યારે થોડી વાર કરીશું તો કોઈના અક્ષર અને પુરુષોત્તમની વાત સમજાવવામાં મોડું થશે. અને શાસ્ત્રી મહારાજનો એક સિદ્ધાંત હતો કે અક્ષર અને પુરુષોત્તમની વાત કરવામાં ક્ષણનો પણ વાર લાગવી જોઈએ નહીં. અને શાસ્ત્રી મહારાજે નક્કી કર્યું કે ભલે ગાડું ગાડી ન મળે, આપણે ચાલતા જવું છે. શાસ્ત્રી મહારાજ પેલા પાર્ષદનો અને હરિભક્તનો હાથ પકડીને ચાલવાનું શરૂ કર્યું. શાસ્ત્રી મહારાજ 10-15 પગલા ચાલ્યા હશે અને એમના એક પગમાં વાહ આવી ગયો. શાસ્ત્રી મહારાજ જમીન પર બેસી ગયા. પેલા હરિભક્તે શાસ્ત્રી મહારાજની આવી પરિસ્થિતિ જોઈ અને એમને થયું કે સ્વામીને ખૂબ જ દુઃખ છે, ખૂબ જ પીડા છે. એટલે પેલા હરિભક્તે શાસ્ત્રી મહારાજને કહ્યું કે સ્વામી, આપ ઉતારે પાછા પધારો, મારા બનેવીને હું તમારી પાસે લઈને આવીશ. પત્રીજી મહારાજ કે આપણે અક્ષર પુરુષોત્તમની વાત કરવા નીકળ્યા છે, પછી આપણે શાની ચિંતા? આ દેહ તો ગુણાતીત માટે કુરબાન છે, માટે હવે તો જેટલા દુઃખ આવે ને એટલા આવવા દો, આપણે તો એને વાત કરવા જવું જ છે. અને શાસ્ત્રી મહારાજ પાછા ઊભા થયા અને ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા થોડા આગળ ગયા અને 20-21 પગલા ચાલ્યા હશે ને સ્વામીના બીજા પગમાં પણ વાહ આવી ગયો. શાસ્ત્રીજી મહારાજ ફરી વખત રસ્તાની અંદર બેસી ગયા. પેલા હરિભક્તને હવે ખૂબ જ દુઃખ થવા લાગ્યું, કારણ કે શાસ્ત્રીજી મહારાજના બંને પગમાં પીડા થતી હતી. હરિભક્તે સ્વામીને ફરી પ્રાર્થના કરી કે સ્વામી, હવે તમે પધારો, હવે આપણે એના ઘરે જવું નથી. એને સાંભળવી હશે વાત તો આવશે, ને ના આવવું હોય તો નહીં આવે, પણ આપણે આટલી તકલીફની અંદર એને વાત કરવા જવાય નહીં. શરીરની અંદર દેહનું દુઃખ હતું, હરિભક્તની જીદ હતી, પરંતુ આવા પ્રશ્નથી જે પાછો પડી જાય એ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ સાના. આ વખતે તો દુઃખ પણ જબરજસ્ત હતું, બંને પગે વાહ આવી ગયો હતો. જ્યારે ઊભા રહેવાની પણ વાત ના થઈ શકે તો ચાલતા હરિભક્તના ઘરે જવાય જ કેમ? આજુબાજુ ગાડું કે ગાડીની પણ વ્યવસ્થા થાય એમ નથી. પરંતુ શાસ્ત્રીજી મહારાજના મનમાં એક વાત દ્રઢ હતી કે આપણે એ હરિભક્તને અક્ષર અને પુરુષોત્તમની વાત કરવા જવું જ છે. માટે શાસ્ત્રીજી મહારાજે એક રસ્તો કર્યો અને શાસ્ત્રી મહારાજ પેલા પાર્ષદ અને હરિભક્તના ખભાની ઉપર બેસી ગયા અને એમને કહ્યું કે હવે તમે મને એ હરિભક્તના ઘરે લઈ જાઓ. આણંદની ભર બજારની અંદર શાસ્ત્રીજી મહારાજ બે જણના ખભા પર બેસીને જઈ રહ્યા છે. આ દ્રશ્ય કેવું મનોહર દેખાય, પરંતુ એ તો આપણા માટે. પરંતુ ત્યારે તો જેણે જોયું હશે એણે તો એક વયોવૃદ્ધ બાવો બે જણના ખભા પર બેસીને જતો હોય ને એવું એને લાગ્યું હશે. અરે, આ શાસ્ત્રીજી મહારાજનો મહિમાના દર્શન તો ના થાય, પરંતુ આ સમયે તો એમની હાંસી ઉડે ને એવી પરિસ્થિતિ હતી. પરંતુ તે છતાં અક્ષર અને પુરુષોત્તમની વાત કરવા માટે આ શાસ્ત્રીજી મહારાજે હાંસીની પણ પરવા કરી નહીં, માન અપમાનની પણ પરવા કરી નહીં, એમની વૃદ્ધાવસ્થાની પણ ચિંતા કરી નહીં, શરીરના રોગોની પણ કદર કરી નહીં, અને એક હરિભક્તને વાત કરવા માટે શાસ્ત્રીજી મહારાજ નીકળી પડ્યા. અને પછીથી તો એ હરિભક્ત પણ પાકા સત્સંગી થયા.
આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે આપણા જીવનમાં ઘણા ઘણા પ્રશ્નો આવશે, પરંતુ જો એ પ્રશ્નોની અંદર આપણે હાર માની લીધી ને તો આપણે કાયર કહેવાઈશું. આપણે તો શાસ્ત્રીજી મહારાજના સિંહ સંતાન છે અને આપણને તો હાર માનવાનો કોઈ હક જ નથી, કારણ કે આપણા ગુરુએ એમના જીવનમાં ક્યારે હાર માની જ નથી. એમના માટે તો એક જ વાત કે અક્ષર અને પુરુષોત્તમની વાત તો જો મારા માથે બેસીને કરે ને તો પણ ઓછું છે. ગમે તેટલો ભીડો જો કામ કરવા વખતે પડે તો એ ભીડો વેઠવાનો, પણ કામ પાર પાડવાનું એ શાસ્ત્રી મહારાજની જીવન ભાવના હતી, એ એમનો જીવન મંત્ર હતો. તો આ જે જીવન ભાવના આજે આપણા જીવનમાં પણ આવે એ જ આજે શાસ્ત્રીજી મહારાજના જન્મદિવસે એમના ચરણોમાં પ્રાર્થના.